अमदावाद नरोडा गाम हत्याकांड में आज चुकादो आवशे। एसआईटीनी स्पेशल कोर्ट संभळावशे पोतानो चुकादो। 28 फेब्रुआरी 2002 रोज नरसंहार थयो हतो। हिंसा में 4 महिला सहित 11 लोकोनी हत्या करवामां आवी हती। कुल 86 आरोपी, 14 ना मृत्यु अने 1 ने मुक्त करायो छे। 8 जेटली चार्जशीट थई हती। आ केस में 3 वखत फाइनल दलीलो करवामां आवी अने 5 जेटला जज अत्यार सुधी आ केस में बदलाई चुक्या छे। आशका अमारी साथे लाइव जोड़ाई गया छे। आशका, खूब ज जूनो ने खूब ज चर्चित आ नरोडा पाटिया हत्याकांड केस छे अने तेने लईने आजे चुकादो आवशे, पीड़ितोने न्याय मळशे आजे। दीक्षिता, वर्ष 2002 थयेला रमखाणो मानो आ नरोडा गाम हत्याकांड केस हतो। 11 लोकोना मृत्यु थया हता अने 21 वर्ष अने 41 दिवस बाद आजे आ केसनुं जजमेंट आवी रह्युं छे। खूब लांबा समय आ केसनी दलीलो चाली हती। वर्ष 2008 थी वर्ष 2012 सुधी सुप्रीम कोर्टना आदेश बाद डे टू डे हियरिंग करवामां आव्युं हतुं। अत्यारे आ कोर्टनी बहारना दृश्यो तमने बतावीश के तमाम मोटाभागना आरोपीओ छे एक पछी एक आवी रह्या छे, कारण के त्यारे ज कोर्ट चुकादो आपी शके ज्यारे तमाम आरोपी हाजर होय। आ केसमां जे डॉक्टर जयदीप पटेल છે તે અત્યારે હાલ કેનેડા છે, હવે તેને લઈને કોર્ટ શું વલણ અપનાવે છે તે જોવાનું રહેશે। જે જજ છે સુબદા બક્ષી તે પણ કોર્ટમાં રૂમમાં આવી ચૂક્યા છે। 11 વાગે આ કેસની સુનાવણી શરૂ થશે અને કોર્ટ પોતાનું જજમેન્ટ આપશે। આજે આરોપી દોષિત અને નિર્દોષનું એલાન કરવામાં આવશે, ત્યારબાદ સજાનું એલાન કરવામાં આવશે। તમે જોવો છો કે એક પછી એક આરોપીઓ અહીંયા આવી રહ્યા છે અને સતત જે કહી શકાય કે આજના દિવસે કોર્ટ શું વલણ અપનાવે છે, પીડિતોના ફેવરમાં જજમેન્ટ આવે છે કે પછી શું એ જોવાનું રહેશે। જે રીતે કહીએ આ સમગ્ર કેસની વાત કરીએ, 186 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા। કુલ 258 સાક્ષીઓ હતા। બચાવ પક્ષથી 50 સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યા હતા, તેમાં 45 મિનિટ સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું પણ નિવેદન આ કેસમાં લેવાયું હતું અને સમગ્ર કેસ છે ખૂબ ચકચારિત રહ્યો હતો। 11 લોકોના મોત થયા હતા, જેમાં 4 મહિલાઓનો સમાવેશ થાય છે। એસઆઈટીની રચના વર્ષ 2008માં શરૂ થઈ હતી અને ત્યારબાદ ડૉક્ટર માયા કોન્નાની, જયદીપ પટેલ અને બાબુ બજરંગ ની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની સામે ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી। 8થી વધુ ચાર્જશીટ ફાઇલ થઈ છે આ કેસમાં, હજારો પેજની સમયાંતરે જજ બદલાયા છે। 7 વર્ષમાં કહી શકાય 3 વખત આ કેસની સંપૂર્ણ ટ્રાયલ કરવામાં આવી છે, ફાઇનલ ટ્રાયલ થઈ છે। 2 જજ એવા હતા, પીવી પટેલ અને સુબદા બક્ષી, જેમણે સ્થળ તપાસ કરી હતી। દીક્ષિતા, બંને જણે સ્થળ તપાસ કરી હતી અને કઈ રીતે સમગ્ર હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો તેને લઈને પણ નિરીક્ષણ કરવામાં આવ્યા હતા। ખાસ આ કેસ ખૂબ ચકચારિત રહ્યો છે, ખૂબ લાંબા સમય બાદ આ કેસનું આજે જજમેન્ટ આવી રહ્યું છે। 21 વર્ષ અને 41 દિવસ બાદ આ કેસનું આજે જજમેન્ટ આવવાનું છે। કોર્ટનું શું વલણ રહે છે તેની ઉપર સૌ કોઈની નજર છે। 86 આરોપી છે, જેમાંથી 14 આરોપીઓના મૃત્યુ થયા છે, એક આરોપીને બિનતોહમતદાર મુક્ત કરવામાં આવ્યો હતો। એટલે કહી શકાય કે જે ટ્રાયલ દરમિયાન આરોપીઓ મૃત્યુ પામ્યા છે 14 જેટલા છે અને બાકીના જે આરોપીઓ છે તેમને લઈ અને આજે કોર્ટ જજમેન્ટ જાહેર કરશે। દીક્ષિતા, બિલકુલ થી આશકા, સમગ્ર લોકોની નજર આના ઉપર છે અને ખાસ કરીને જે પીડિતો છે, જે લોકોએ અત્યાર સુધી ભોગવ્યું છે તે લોકોની નજર છે અને તે લોકોની એવી પણ માંગ હતી કે આરોપીઓને ફાંસીની સજા કરવામાં આવશે। શું લાગી રહ્યું છે, આજે જ આરોપીઓને સજા સંભળાવવામાં આવશે કે પછી હજી પણ રાહ જોવી પડશે? ચોક્કસથી દીક્ષિતા, જે રીતે આરોપી છે 86 છે, જેમાંથી 14 મૃત્યુ પામ્યા છે, બાકીના જે આરોપી અહીંયા હાજર છે તમામ હાજર થશે, ત્યારબાદ સજાનું એલાન નહીં થાય, પરંતુ આજે માત્ર નિર્દોષ અને દોષિતની જાહેરાત કરવામાં આવશે। સ્પેશિયલ કોર્ટના જજ છે સુબદા બક્ષી, તેમના દ્વારા તેઓ પણ કોર્ટ જે પરિસર છે ત્યાં પહોંચી ચૂક્યા છે અને ટૂંક સમયમાં, એટલે 11 વાગે કહી શકાય કે 1 કલાક જેટલો સમય છે, 11 વાગે સાર કોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં આવશે। ચોક્કસથી આ કેસ ઉપર પીડિતોની નજર છે, કારણ કે પીડિતોને આશા છે કે તેમને ન્યાય મળશે। તેમની માંગ છે કે જે કહી શકાય તમામ આરોપીઓને જ સખતમાં સખત સજા થવી જોઈએ, જ્યારે આ કેસમાં એક પણ આરોપી જેલમાં નથી, તમામ લોકો જામીન પર મુક્ત છે। ઘણા લાંબા સમય જે કહી શકાય કે આની કાયદાકીય દલીલો ચાલી છે, 21 વર્ષ સુધી ચાલી છે। રમખાણોનો આ કેસ છે જેમાં કેસ બન્યા હતા, તેમાંનો આ સૌથી છેલ્લો કેસ છે જેનું કોર્ટ જજમેન્ટ આપવા જઈ રહી છે। એસઆઈટીએ પણ આ કેસમાં લાંબો સમય તેના જે તપાસ અધિકારી હતા મલ, તેમની પણ વર્ષ 2009થી વર્ષ 2013 સુધી સતત પૂછપરછ કરવામાં આવી હતી, નિવેદન લેવામાં આવ્યા હતા। એટલે આ કેસ ખૂબ જ લાંબા સમય કાયદાકીય લડત આપી છે બંને પક્ષ દ્વારા અને આજે આ કેસનું જજમેન્ટ આવવાનું છે, પરંતુ આજે માત્ર સુબદા બક્ષી જજ દ્વારા દોષિત નિર્દોષની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતાઓ છે। હવે જોવાનું છે કે કોર્ટ આજે શું કરે છે, પરંતુ એક પછી એક આરોપીઓનો કાફલો છે તે આવી રહ્યો છે। તમે જુઓ છો કે અહીંયા એક પછી એક તમામ જે લોકો આવી ગયા છે, ટૂંક સમયમાં આ જ કેસના જે મુખ્ય આરોપીઓ કહેવાતા હતા
હતા જેમણે એસઆઈટી જતી દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી હતી તેવા તત્કાલીન ધારાસભ્ય ડોક્ટર માયા કોડનાની જયદીપ પટેલ બાબુ બજરંગી પણ અહીંયા આવી પહોંચશે જો કે ડોક્ટર જયદીપ પટેલ અત્યારે ઇન્ડિયાની બહાર છે એટલે કોર્ટ તેમને લઈને શું વલણ અપનાવે છે તે જોવાનું રહેશે પરંતુ એક પછી એક તમામ આરોપીઓ આવી રહ્યા છે ટોળે ટોળા છે જો કે આજે કોર્ટની જે પરિસર છે કોર્ટ કેમ્પસ છે ત્યાં કોઈને પણ પ્રવેશ આપવામાં નથી આવી રહ્યો મીડિયાને પણ પ્રવેશ નહીં આપવામાં આવે તમામ લોકોને ચેક કર્યા બાદ એન્ટ્રી કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે અને આજે જે કહી શકાય ખૂબ જ મહત્વનો દિવસ છે નરોડા ગામ હત્યાકાંડ કેસ માટે આજે 21 વર્ષ પછી આ જજમેન્ટ આવી રહ્યું છે એટલે ખૂબ મહત્વનો બની રહેશે આજનો દિવસ અને તમામ લોકોની નજર આ જજમેન્ટ ઉપર રહેલી છે કે શું સુબદા બક્ષી દ્વારા આજે શું જજમેન્ટ આપવામાં આવે છે આજે દોષિત અને નિર્દોષની માત્ર જાહેરાત કરવામાં આવશે દીક્ષિત બિલકુલ આપ અમારી સાથે જોડાયેલા રહેજો તો મહત્વના સમાચાર જજ સુબદા બક્ષી કોર્ટ ખાતે પહોંચ્યા છે આરોપીઓ પણ કોર્ટમાં પહોંચ્યા છે નરોડા ગામ હત્યાકાંડમાં આજે આ મોટો ચુકાદો સૌ કોઈની નજર તેના પર રહેશે અને કોર્ટની પરિસરના બહારના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે એક બાદ એક આરોપીઓ ત્યાં આવી રહ્યા છે નરોડા ગામ હત્યાકાંડમાં આજે આ મોટો ચુકાદો એસઆઈટીની સ્પેશિયલ કોર્ટ સંભળાવશે પોતાનો ચુકાદો આશકા અમારી સાથે જોડાયેલા છે આશકા એક પછી એક લોકો ત્યાં આવી રહ્યા છે અને ખાસ કરીને સુબદા બક્ષી જજ પણ ત્યાં આવી પહોંચ્યા છે એટલે સાંભળવામાં આવશે અને ત્યારબાદ આ અંગે એક મોટો ચુકાદો આવી શકે છે આજે ચોક્કસ દીક્ષિતા જે રીતે વાત કરીએ તો આ કેસનું જે જજમેન્ટ જેને હાથમાં છે તે સ્પેશિયલ કોર્ટના જજ સુબદા બક્ષી ટૂંક સમય પહેલાં તેમનો કોન્વો અહીંયા આવી પહોંચ્યો હતો સેશન્સ કોર્ટનું જે કેમ્પસ છે ત્યાં અંદર પહોંચ્યા છે 11 વાગે કોર્ટ કાર્યવાહી શરૂ કરવામાં આવશે આ દ્રશ્યો જોવો છો જે ટોળા છે અહીંયા એ તમામ આરોપીઓ છે આ કેસના કુલ 86 આરોપી હતા દીક્ષિતા મેં કીધું એ પ્રમાણે અને એમાંથી 14 લોકો મૃત્યુ પામ્યા છે એકને બિનતહોમતદાર મુક્ત કરવામાં આવ્યો છે અને એ સિવાયના તમામ આરોપીઓ આજે કોર્ટમાં હાજર છે જ્યારે જજમેન્ટ આવવાનું હોય નિર્દોષ દોષીની જાહેરાત કરવાની હોય ત્યારે તમામ આરોપીઓએ કોર્ટમાં હાજર રહેવું જરૂરી હોય છે એટલે તેમને હાજર રાખવામાં આવશે માત્ર ડોક્ટર જયદીપ પટેલ એ ઇન્ડિયાની બહાર હોવાના કારણે તેમને કદાચ વિડીયો કોન્ફરન્સથી પણ જોઈન્ટ કરવામાં આવે અથવા તેમની સામે સમન્સ પણ ઇસ્યુ કરી શકાય હવે કોર્ટ શું વલણ અપનાવે છે તે જોવાનું છે ટૂંક સમયમાં અન્ય જે આરોપી છે તે પણ આવી જશે જેમાં ખાસ કરી અને વાત કરીએ તો કે અહીંયા ડોક્ટર માયા કોડનાની અને બાબુ બજરંગીને પણ લાવવામાં આવશે આ તમામ આરોપીઓ મોટાભાગના દીક્ષિતા આજે આરોપીઓ છે તે કહી શકાય કે નરોડા પાટિયા કેસમાં પણ આરોપી હતા અને તેમાં સજા પણ થયેલી છે અલગ અલગ આરોપીઓને હવે આજે કોર્ટ શું વલણ લે છે સુબદા બક્ષી શું જજમેન્ટ આપે છે તે જોવાનું રહેશે દીક્ષિતા બિલકુલ થી આશકા જો વાત કરવામાં આવે તો કેટલાક લોકોની જે સજાઓ હતી તેને ઓછી પણ કરવામાં આવી છે તો આજે એવી કોઈ શક્યતાઓ પણ લાગી રહી છે કેટલાક લોકો છે એમાંથી નિર્દોષ પણ સાબિત થઈ શકે છે કેટલાક દોષિત પણ થઈ શકે છે તો શું સજાઓ થઈ શકે છે ચોક્કસથી દીક્ષિતા જે રીતે વાત કરીએ તમામ સામે ગંભીર કલમો છે ગંભીર આક્ષેપો છે કાવતરું ઘડવું કાવતરાને અંજામ આપવો મંડળી રચવી અને ત્યારબાદ કોઈની હત્યા કરવી જે કહી શકાય કે હથિયારોનો ઉપયોગ કરવો તમામને લઈને કલમો આમની સામે લગાવવામાં આવી છે 120B હોય 307 હોય અનેક કલમો અહીંયા લગાવવામાં આવી છે ત્યારે આ કલમો હેઠળ અલગ અલગ સજાની જોગવાઈ છે હવે જોવાનું છે કે કોર્ટ કેટલા આરોપીઓને દોષિત જાહેર કરે છે કેટલાને નિર્દોષ જાહેર કરે છે કઈ કલમ હેઠળ તેમને સજા આપવામાં આવે છે તે તમામ વસ્તુ જોવાની રહેશે દરેક વસ્તુ કોર્ટના જે અવલોકનો હશે જજમેન્ટ હશે તેની ઉપર રહેશે પરંતુ આજે માત્ર નિર્દોષ અને દોષિત જાહેર કરવામાં આવશે નિર્દોષ દોષિત કઈ કલમ હેઠળ અને કયા કારણોસર તેમને નિર્દોષ જાહેર કરવામાં આવે છે તે તમામનું આજે કોર્ટ કહી શકાય કે ચુકાદો આપશે પરંતુ સજાનું એલાન છે કઈ કલમ હેઠળ કેટલી સજા અને કયા આરોપીને કેટલી સજા તે હવે કદાચ આગામી મુદતમાં આપી શકે આજે આરોપીઓ આટલા બધા છે એટલે આજે નિર્દોષ અને દોષિતની જાહેરાત કરવામાં આવશે સુબદા બક્ષી દ્વારા દીક્ષિતા